નમસ્કાર દોસ્તો આજે આપણે વાત કરીશું જીપીએસસીની પરીક્ષામાં જે લાયકાત પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યો છે એના વિશે વાત કરીશું આપણે કે ગુજરાત ગૌસેવ સેવા પસંદગી મંડળમાં હિસાબી અધિકારી વર્ગ બે અને શૈક્ષણિક લાઈફમાં ફેરફાર કરવામાં આવ્યો છે જો આપણે બધી જ વિગત વાંચીએ તો ગુજરાત રાજ્યમાં ગૌ સેવા પસંદગી મંડળે બિનસચિવાલય ગ્રાહક અને ઓફિસ એસિસ્ટમાં ભરતીની પરીક્ષાને શૈક્ષણિક લાયકાતમાં કરી નાખ્યો છે ફેરફાર બે હજાર સોળથી બી એ બીએસસી બી બીબીએની ડિગ્રી ધરાવતા ઉમેદવારોને આ પરીક્ષા આપી શકતા હતા પણ આ લાયકાત બદલી નાખવામાં આવી છે હવે બે હજાર ઓગણીસની આપી શકતી નથી આ નિર્ણય કારણ કે ગૌસેવક પ્રસંગી મંડળ દ્વારા જીપીએસસીની પરીક્ષામાં પદ્ધતિ સામે સવાલ ઉઠ્યા છે અગાઉના પરીક્ષામાં બે હજાર ઓગણીસમાં લેવાયેલી જાહેર કરાઈ હતી હવે હિસાબી વર્ગ બે સંભવિત પ્રિલિમ પરીક્ષા પાંચ જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ લેવાનો નિર્ણય કરાયો છે ચાલીસ જગ્યાઓની ભરતી માટે ઓગણીસ હજાર ઉમેદવારોના ફોમ ભરાયા હતા ફેરફાર કરી દીધા એ ઓછું હોય તે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી પણ એ જ રસ્તો અપનાવવા લાગ્યો છે કે લાખો ઉમેદવારોના ભાવ સામે સવાલ ઉઠ્યા છે જીપીએસસી એ હિસાબી અધિકારી વર્ગ બેની શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર ભરતી માત્ર સીએ આઈસી ડબલ્યુ એ બી એમબીએ અને સીએસની લાયકાત જ માન્ય રખાય છે તેના કારણે વર્ષોથી પરીક્ષાની તૈયારી કરેલા ઉમેદવારોને સાથે અન્યાયનો આરોપ લાગી રહ્યો છે જીપીએસસી દ્વારા શૈક્ષણિક લાયકાત બદલી નાખતા અનેક ઉમેદવારો પરીક્ષા આપી શકે એમ નથી તો આ નિર્ણયના કારણે ગૌ સેવા પસંદગી મંડળ દ્વારા જીપીએસસી પરીક્ષા સામે સવાલ ઉઠ્યા છે અગાઉ આ પરીક્ષા બે હજાર ઓગણીસમાં લેવામાં આવી હતી હવે બે હજાર વીસમાં લેવાશે પાંચ જાન્યુઆરીથી લેવામાં આવશે ગુજરાત રાજ્ય ગૃહસેવા પસંદગી મંડળે વીસ ઓક્ટોમ્બર લેવાની બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આશ્રમમાં ભરતીમાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો આ નિર્ણય કેમ લેવાયો તે અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતે અંધારામાં છે કારણ કે આ નિર્ણયના કારણે લોકોનું ભવિષ્ય અંધો અંધારામય બની ગયું છે અને જે લોકોએ પૈસા ખર્ચી અને ક્લાસ શરૂ શરૂ કર્યા હતા પોતાના શીખવા માટે પરીક્ષાની તૈયારી કરવા માટે એ લોકોને પૈસા નકામા વેડફાયા છે તો તમે મિત્રો આ કારણે શું કહેવા માગશો તો કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો કારણ કે જે બિનસચિવાલ ક્લાર્કની એક્ઝામ હતી એમાં પણ ફેરફાર થઈ શકે છે લાયકાતમાં તો એનો નિર્ણય શું આવે છે જે મિત્રોએ ફોર્મ ભર્યા છે એમને ફરતી ફોર્મ ભરવાની ભરવું પડશે કે નહીં તે પણ જણાવજો મિત્રો જે અપડેટ આવશે એ પ્રમાણે આપણે વાત કરીશું તો આ વિડીયોમાં મિત્રો આટલું જ તો જય હિન્દ જય ભારત